હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જી કે ગ્રુપ પર હું પંકજ કંજારિયા તમારું હાર્દિક સ્વાગત કરું મિત્રો આજ રોજ એટલે કે આજે છવ્વીસ તારીખ જે છે છવ્વીસ ત્રણ બે હજાર બાવીસના રોજ વિસ્તરણ અધિકારી વિસ્તરણ અધિકારી ખેતીનું પેપર લેવામાં આવ્યું વિસ્તરણ અધિકારી ખેતી તો એની અંદર પિંચોતેર માર્ગનું જે હતું એ ગુજરાતી અંગ્રેજી અને જીકે હતું અને પિંચોતેર માર્ગનું જગ્યાને લગતું હતું તો આપણે જે આ પિંચોતેર માર્ગનું જે ગુજરાતી અંગ્રેજી અને જીકે જે પૂછ્યું છે એનો આપણે અભ્યાસ કરવાના છે મતલબ કે એનું હું તમને આમાં સોલ્યુશન કરાવવાનો છું આની અંદર અંગ્રેજી ગુજરાતી અને જીકે અને વિડિયો શરૂ કરતાં પહેલાં આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જી કે પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયો સારો લાગે તો લાઇક કરજો એન્ડ મિત્રો અનએકેડેમીની અંદર આવતી છવ્વીસ તારીખના રોજ સવારે દસ વાગે મોક ટેસ્ટ રાખવામાં આવેલી છે તો એની અંદર રેન્ક એકથી ત્રણ રોકો આવશે એમને પ્રાઇઝ વર્થરૂપીજ દસ હજાર રૂપિયા આપવામાં રાખવામાં આવેલી છે અને બે લકી વિનર છે એમને પણ એક એકને પાંચ હજાર રૂપિયા રાખવામાં આવેલી છે તો એના માટે આ ટેસ્ટ દેવા માટે આપણું જે એનરો એનરોલમેન્ટ કરો ત્યારે તમે આપણો કોડ છે પી બે હજાર દસ આ યુઝ કરશો એટલે તમે ફ્રી ઓફમાં આ જે અનએકેડેમીની જે ટેસ્ટ છે તે તમે ફ્રી ઓફમાં તમે આપી શકશો તો ચાલો વધુ સમયના લેતા આપણે શરૂઆત કરીએ સૌપ્રથમ ક્વેશ્ચન સૌ કે રાસાયણિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો જે ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા છે એમને ઓક્સિડેશન કહેવામાં ત્યારબાદ છે કે રાજ્યપાલ શ્રી દ્વારા રાજ્યમાં પંચાયતોની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવા માટે નાણાં કમિશનની રચના ભારતીય બંદરના ક્યાં અનુચ્છેદમાં કરવામાં આવે છે તો અનુચ્છેદ બસો એસી મુજબ નાણાં કમિશનની રચના કરવામાં આવે છે ઓકે આપણે જીકેને એને જ લગતા આપણે જોશું જીકે ગુજરાતી અંગ્રેજી ત્યારબાદ છે વાડી ખેતરે પાણી ભરવાનું પાત્ર કે જેનું ઘડું સાંકડું હોય એને શું કહેવામાં એને માણ કહેવામાં આવે જેનું ઘડું સાંકડું હોય તેને ત્યારબાદ છે કસ્તુરબા ગાંધીનું જન્મસ્થળ સ્થળ છે તો કસ્તુરબા ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો મહાત્મા ગાંધીજીનો જન્મ પણ પોરબંદરમાં થયો તો બંનેના લગ્ન ત્યાં જ બાર વર્ષની ઉંમરમાં થયા હતા ત્યારબાદ છે પાસેરામાં પહેલી પુણ્ય રૂઢિપ્રયોગનો અર્થ સમજાવવાનો છે તો એનો મતલબ થાય છે તદ્દન શરૂઆત હોવી પાસેરામાં પહેલી પુણ્ય એટલે કે તદ્દન શરૂઆત હોવી ત્યારબાદ ભીની જમીનના નમૂનાનું વજન ત્રણસો સાહીઠ ગ્રામ હોય અને તેને ઓવનમાં સુકવણી કર્યા બાદ તેનું વજન ત્રણસો ગ્રામ થાય તો જમીનના નમૂનામાં ભેજના ટકા કેટલા ઓકે આ જે જગ્યાને લગતું છે એટલે આપણે આમાં જવાબ આવે છે વીસ પરંતુ આપણે જગ્યાને લગતા એ આપણે જોતા નથી આપણે ઓનલી ગુજરાતી અંગ્રેજી અને જીકીના જ ક્વેશ્ચનો જોઈએ છીએ નીચે આપેલા વિકલ્પોમાંથી અન્ય વિકલ્પો કયો જુદો અલગ પડ્યા છે તો જો જાન્યુઆરી મહિનો હોય એમાં એકત્રીસ દિવસ હોય મે મહિનામાં એકત્રીસ દિવસ હોય જુલાઈમાં એકત્રીસ દિવસ હોય અને નવેમ્બરમાં ઓનલી ત્રીસ દિવસ હોય તો આની અંદર જે નવેમ્બર મહિનો છે તે અલગ પડે છે ત્યાર પછી સોળમો ક્વેશ્ચન બેક્ટેરિયા કેટલા રંગ સૂત્રો હોય છે તો બેક્ટેરિયાની અંદર એક જ રંગસૂત્રો હોય છે ત્યારબાદ છે અલગ અલગ જોડકું આપેલું છે તો ફૂલ તો ફૂલ તો કિનારો ત્યાર પછી માલમ તો માલમ થાય છે વહાણનો દોરનાર પછી જે મુફલીસ તો મુફલીસ તો છે પાટનગર સિવાયનો પ્રદેશ અને વસ્તી તો પેડુ તો આપણો આની અંદર જવાબ આવશે સી ત્યાર પછી હિજ વિઝિટ ટુ હિજ હોમ ટાઉન ખાલી જગ્યા મેની હેપી મેમરીઝ ઓફ હિજ ખાલી જગ્યા તો આપણો અંગ્રેજીનો સવાલ છે આપણે ડિટેલ સોલ્યુશન જ કરતા પણ હું તમને જવાબ ડાયરેક્ટ કહી દઉં છું રિવાઇડ અને ચાઇલ્ડહુડ આની અંદર આન્સર આવશે ત્યારબાદ ખાલી જગ્યા સી ખાલી જગ્યા આન્સર આવશે એવરી ફોર એવરી પ્રોબ્લેમ્સ સી ડિપેન્ડ ઓન હર ફ્રેન્ડસ ફોર સોલ્યુશન ત્યારબાદ આગળ વધીએ તો કે આવક જાવકનો આવક જાવકનો ગુણોત્તર કેટલો હોય તો તો નફો દર્શાવે છે તો આવક જાવકનો ગુણોત્તર એક કરતાં વધારે હોય તો એ નફો દર્શાવે છે પચીસમો ક્વેશ્ચન છે કે ગઝલના દરેક શેરના અંતમાં જે શબ્દો એક સરખા રીતે પ્રવે છે તે શબ્દને શું કહેવાય તેને રદીફ કહેવામાં આવે છે એક સરખા જે અંતની વાત કરવામાં અંતમાં જે શબ્દો એક સરખા રીતે પ્રવેશ તેને રદીફ કહેવામાં આવે એટલે આપણો જવાબ આવશે બી ત્યાર પછી અઠ્યાવીસ મો નંબરનો ક્વેશ્ચન છે કે પતિર એટલે શું થાય પતિર એટલે શું તો પતિરનો મતલબ થાય છે વિશ્વાસ સમાનાર્થી તળપદો શબ્દ છે ત્યાર પછી અહીંયા ઓપોઝિટ મિનિંગ કહેવાનો તો ડેફિસિટનો ડેફિસિટનો મતલબ થાય છે સરપ્લસ ઓકે પછી જે એકત્રીસમો ક્વેશ્ચન પલ્લવનો સમાનાર્થી શબ્દ પાંદડું થાય પલ્લવ એટલે પાંદડું ત્યાર પછી નીચેનામાંથી ક્યુ નામિક વિશેષણ નથી પૂછ્યું છે તો જો નૈતિક દયાળુ મનનીય આ તમામ નામિક વિશેષણ છે પરંતુ કદરૂપુ જે છે ને તે નામિક વિશેષણ નથી ત્યાર પછી ગ્રામ પંચાયતની કારોબારી સમિતિ કેટલા સભ્યોની બનેલ તો ગ્રામ પંચાયતની કારોબારી સમિતિ પાંચ સભ્યોની બનેલી હોય છે ત્યારબાદ છે નીચેનામાંથી કઈ મધમાખી કદમાં સૌથી નાની હોય તો એપિસ ફ્લોરા નામની જે મધમાખી હોય સૌથી કદમાં સૌથી નાની હોય છે ત્યાર પછી પાંચ શું સૂચવે તો પાંચ ખંડો સૂચવે છે ઓલિમ્પિકની પાંચ રીંગ છે ગ્રીન રિવોલ્યુશન ભારતની કઈ પંચવર્ષીય યોજના દરમિયાન દાખલ કરવામાં આવ્યું છે તો ચોથી પંચવર્ષીય યોજના દ્વારા આપણે ગ્રીન રિવોલ્યુશન હરિયાળી ક્રાંતિ આપણે દાખલ કરવામાં આવેલી છે ગ્રીન રિવોલ્યુશન ત્યારબાદ જે પૃથ્વીની સપાટી ઉપર અવકાશમાં વીસ થી પચીસ કિલોમીટર ઊંચામાં આવેલ સ્તરને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો એને સ્ટેટોસ્ફિયર કહેવામાં આવે છે વીસ થી પચીસ કિલોમીટર ઉપર હોય છે પૃથ્વીની સપાટીથી ત્યારબાદ યોરકોર શબ્દનો ઉપયોગ કઈ રમતમાં થાય તો યોરકોર શબ્દનો ઉપયોગ ક્રિકેટની અંદર થાય છે પછી એકતાલીસમાં નંબરનો ક્વેશ્ચન ધ મોંકી ખાલી જગ્યા ધ રૂમ એન ખાલી જગ્યા ઓલ્ડ થિંગ ધ મોંકી એન્ટર એન્ટર્ડ ધ રૂમ એન સ્કેટર્ડ ઓલ થિંગ્સ મતલબ કે અહીંયા જે આજે છે સાદો ભૂતકાળનો ક્વેશ્ચન છે આ ત્યાર પછી ભારતમાં કોવિડ ઓગણીસ થયા બાદ ઘણા દર્દીઓ મ્યુકરમાઇસિસ બીમારીનો ભોગ બન્યા છે તો આ ખાલી એ નામથી ઓળખાય છે તેને બ્લેક ફંગસ કહેવામાં આવે છે મ્યુકરમાઇસિસને પછી અલગ અલગ કે નીચેનામાંથી કયા બે નાટકો ડોલન શૈલીમાં લખાયેલા તો ડોલન શૈલીમાં કયા નાટકો લખે તો કે જયા જયંત અને ઇન્દુકુમાર આ બંને ડોલન શૈલીમાં લખાયેલા નાટકો છે તો સી આપણો આન્સર આવશે આમાં ત્યારબાદ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં કઈ પ્રખ્યાત ગુફાઓ આવેલી છે તો જાંબુવંતીની ગુફાઓ આવેલી છે રાણાવાવ તાલુકાની અંદર પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં જાંબુવંતીની ગુફા અથવા તો જાંબુવંતીનું ભોંયરું પણ કહેવામાં આવે છે ત્યારબાદ છે કે લડો પાપો સામે વિમલ દિલના ગુપ્ત બળથી છંદ ઓળખાવાનો છે તો આ તમે બધા અક્ષર ગણશો તો સત્તર અક્ષર થશે અને જે સત્તર અક્ષર થશે અને પહેલો અક્ષર લઘુ છે બીજો અક્ષર ગુરુ છે સોરી પહેલો અક્ષર લઘુ છે બીજો અક્ષર ગુરુ છે ત્રીજો અક્ષર ગુરુ છે તો સત્તર અક્ષર હોય લઘુ ગુરુ ગુરુ હોય તો એ શિખરની છંદ થાય ને ત્યાર પછી ભારતીય જમીન વિજ્ઞાન સંસ્થાની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે તો ભારતીય જમીન વિજ્ઞાનની મુખ્ય સંસ્થાની કચેરી આવેલી છે ભોપાલની અંદર ત્યારબાદ છે ધ ફોલોઇંગ જમ્બલ યુનિટ ફ્રોમ ટુ ફ્રેમ અ મિનિંગફુલ સેન્ટન્સ તો આની અંદર આન્સર આવશે જો ધ વોલ ક્લોક વેર ટુ ફિક્સ ડુ યુ વોન્ટ તો સૌ પ્રથમ તો આપણે કરતાં લઈ લેવાનો વેર પછી ડુ યુ પછી વોન્ટ અને ટુ ફિક્સ ધ વોલ ફ્લો ક્લોક ત્યાર પછી પ્રાણી અને વનસ્પતિને કોષો કેવી રીતે અલગ પડે છે તો પ્રાણી અને વનસ્પતિના કોષો છે તે કોષ દીવાલની હાજરી કે ગેરહાજરીમાં અલગ પડે છે ત્યાર પછી અલંકાર ઓળખાવો લીધું 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 મારું ચિતડું ચોરી લીધું તો આની અંદર જે બધાય શબ્દો જે છે શબ્દ અલંકાર જે છે શબ્દાનુપ્રાસ અલંકાર છે એકને એક શબ્દ વારંવાર આવે છે એટલા માટે ત્યાર પછી પૃથ્વીના પોપડામાં સૌથી વધુ મળતું રાસાયણિક તત્વ ક્યુ છે તો એ છે ઓક્સિજન સૌથી વધુ મળે છે ત્યાર પછી માટલીમાંથી જમતા પાણીને ઝીલવા નીચે મૂકાતું વાસણ એટલે એને ચીડીયારું કહેવામાં આવે છે કાર્બોધિત પદાર્થો કરતાં ચરબી ખાલી જગ્યા ઘણી વધારે શક્તિ આપે છે તો બે પોઈન્ટ પચીસ ત્યાર પછી પ્રાણીઓના શરીરમાં સૌથી સખત કઠણ પદાર્થ કયો છે છે દંત દંત વલ્કલ જે સખત પદાર્થ છે પ્રાણીઓના શરીરમાં ત્યાર પછી તેસઠમાં ક્વેશ્ચન છે કે અઢારસો બાણમાં બ્રિટિશ પાર્લામેન્ટમાં ચૂંટાના પ્રથમ ભારતીય કોણ હતું તે પ્રથમ ભારતીય હતા દાદાભાઈ નવરોજી કે જેઓ અઢારસો બાણમાં સૌ પ્રથમ બ્રિટિશ પાર્લામેન્ટની અંદર ચૂંટાયા હતા ત્યારબાદ છે ખાલી જગ્યા ફાધર ઓફ એગ્રીકલ્ચર કેમિસ્ટ્રી ઓકે આ ક્વેશ્ચન આપણે જવા દઈએ છીએ જોબને લગતો છે વિસ્તરણ અધિકારીને લગતો છે આપણે મોટલી જી કે અંગ્રેજીને ગુજરાતી જ જોઈ રહ્યા છીએ ઓકે નો વન નો જ ખાલી જગ્યા સી વોઝ પ્રેઝન્ટ ધેર ખાલજિયા ઓવર આઉટ તો આની અંદર જવાબ આવશે વેધર અને યસ્ટર ડે ત્યાર પછી વિબલ્ડન બે હજાર એકવીસ ટુર્નામેન્ટ કયા દેશમાં યોજાય તો વિબલ્ડન છે તે ઇંગ્લેન્ડની અંદર જનરલી દર વર્ષે યોજાતી હોય છે ત્યાર પછી ધીસ સ્ટોરી ઇઝ ક્વાઇટ સિમિલર તો આની અંદર આન્સર ટુ ધ વન આઈ રીડ આઈ લાસ્ટ આપણે ઝડપથી સોલ્યુશન કરી રહ્યા જેથી કરીને ઓછા સમયમાં આપણું આખું પેપર પૂરું થઈ જાય એટલા માટે તો આપણું ડિટેલમાં એવું જતો નથી ટેનિસ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ હતા તો એ હતા મહેશ ભૂપતિ કે જેઓ ટેનિસની અંદર ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ સૌ પ્રથમ જીતા હતા પછી છે ગિફ્ટ સિટીનું પૂરું નામ શું છે ગાંધીનગર ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી જે લોકો ગાંધીનગરમાં રહેતા હશે ને તો આવડી ગયો હશે ત્યાર પછી નીચેનામાંથી કઈ કૃતિ રમેશ પારેખની નથી તો જો સકપણ એક ઉખાણું રમેશ પારેખની છે છ અક્ષરનું નામ રમેશ પારેખની છે જંતર મંતર છું રમેશ પારેખની છે અશ્રુ ઘરે એની નથી ત્યાર પછી કે ભારતમાં ખેતીમાં વિવિધ ક્રાંતિ સંદર્ભો નીચેનામાંથી કઈ એક જોડ સાચી નથી તો બ્લુ ક્રાંતિ છે ને કહેવામાં આવે મત્સ્ય ઉત્પાદનને બ્લુ ક્રાંતિ કહેવાય હરિયાળી ક્રાંતિ અનાજના ઉત્પાદનને પીળી ક્રાંતિ તેલોબીના ઉત્પાદનને સુવર્ણ ફાઇબર ક્રાંતિ કપાસ ઉત્પાદન નો આવે ડી આપો બી આન્સર આમાં રાઈટ આવશે સાચી જોડણી જણાવવાનું છે તો એમાં પ્રતિજી ચી એ સાચી જોડણી છે ત્યારબાદ કાન્ટ ખાલજીયા યુ ડોન્ટ સ્પીક સો તો આની અંદર હર અને સોફ્ટલી જવાબ આવશે ત્યારબાદ સમુદ્ર તળે રહેલા કુદરતી સ્ત્રોતોના ઉપયોગ માટે ટેકનોલોજી ડેવલપમેન્ટ કરવા ભારત સરકાર દ્વારા ખાલજીયા મિશનને મંજૂરી આપવામાં આવી છે તો એ છે ડીપ ઓશિન મિશન ડીપ ઓશિન મિશન નીચે આપેલા અલગ અલગ ટેક્સ પૈકી અપ્રત્યક્ષ કરની પસંદગી કરો તો આમાં અપ્રત્યક્ષ કર કોને કહેવાય જેને ઇન્ડાયરેક્ટ ટેક્સ કહેવાય તો ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ છે ને ઇનડાયરેક્ટ ટેક્સ છે એક સાત એક સાત બે હજાર સત્તરથી એનો અમલ શરૂ થયો છે ગ્રામ પંચાયતમાં સરપંચ અથવા ઉપસરપંચ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ કુલ સભ્યોમાંથી કેટલા સભ્યોના ટેકાથી રજૂ કરવાનો જોગવાય છે તો એક દુતીય સભ્યોથી એ રજૂ થવો જોઈએ અવિશ્વાસ પ્રસ્તાવ ફૂગ વનસ્પતિમાં રોગકારક છે તેવો સર્વપ્રથમ અહેવાલ આપનાર પણ હતું રોબર્ટ ગ્રોચ ઓકે એ જવા દે છે જોબને લગતો છે ક્વેશ્ચન ઓકે બક્સરનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું તો એ સત્તરસો ને ચોસઠની અંદર બક્સરનું યુદ્ધ થયું હતું જો સત્તરસો સત્તાવનમાં પ્લાસીનું યુદ્ધ સત્તરસો ચોસઠમાં બક્ષરનું યુદ્ધ ભારતના દક્ષિણ પશ્ચિમ કિનારામાં દક્ષિણથી ઉત્તર તરફ સ્થિત બંદર સમૂહને નીચેના પૈકી સાચો વિકલ્પ દર્શાવવાનો છે તો સૌ પ્રથમ પછી વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશમાં આવેલું છે પારાદીપ હલ્દીયાપોર આ ઉત્તરથી દક્ષિણ પશ્ચિમથી દક્ષિણ ઉત્તર તરફ છે આ બધા ત્યાર પછી બાલા બાલાનગર એ કયા ફળ માટે જાણીતું છે તો એ સીતાફળ માટે જાણીતું છે લંડનમાં ત્રીજી જે પરિષદ ક્યારે થઈ હતી તો 1932 ની અંદર એટલે આપણો એ જવાબ આવશે ઓગણીસો બત્રીસમાં ત્રીજી જે પરિષદ થઈ હતી જો સૌપ્રથમ ક્યારે થઈ ઓગણીસો ત્રીસમાં બીજી એ ઓગણીસો એકત્રીસમાં ત્રીજી 1932 માં આ 1931 માં જે બીજી ગોળમેદ પરિષદ થઈ હતી એમાં એક આપણા મહાત્મા ગાંધીજી છે એમને ભાગ લીધો હતો ત્યારબાદ પછી વોટ ઇઝ ધ પેસી વોઇસ ઓફ સી શટ ધ વિન્ડોઝ તો આની અંદર જવાબ હશે ધ વિન્ડોઝ વેર શટ બાય હર પછી રીજનિંગનો સવાલ છે નીચે આપેલા ત્રણ મૂળાક્ષરોની શ્રેણીમાં ખાલી જગ્યાએ કયા ત્રણ મૂળાક્ષરો આવશે તો આમાં એ બીસીડી ઉપર છે બી ડી એફ પછી એના પછી તમારે એચ આવશે પછી ઝેડ વાય એક્સ તો અહીંયા આવશે એ ડબલ્યુ તો એવી રીતે તમે મૂળાક્ષર પ્રમાણે કરશો તો એ જ ડબલ્યુ જી આપણો આની અંદર આન્સર આવશે નવાનો ક્વેશ્ચન ડીડ રામ એન્ડ સીતા મીટ યુ યસ ધ્ય ડીડ તો આમાં બહુવચન છે તો અહીંયા ધ્યે આવશે અને ભૂતકાળનું છે તો અહીંયા ડીડ આવશે અને અહીંયા ગણે તો ધ્યે ડીડ આપણો આન્સર આવશે કોઈ બોલ કોઈના બોલેલા શબ્દો તેમના જ શબ્દોમાં રજૂ કરવાના હોય ત્યારે કયા ચીનનો ઉપયોગ થાય તો એને લોપ ચીનનો ઉપયોગ થાય છે ગુજરાતના મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના કયા વિભાગની છે તો એ શિક્ષણ વિભાગની આ યોજના છે ભાદરવી અમાસે યોજાતા નકલંગ મહાદેવનો લોકમેળો કયા જિલ્લામાં યોજાય છે તો એ ભાવનગર જિલ્લાની અંદર આ નકલંગ મહાદેવનો મેળો યોજાય છે ત્યાર પછી નીચેના પૈકી કઈ સંસ્થા ભારતની રાષ્ટ્રીય આવકના આંકડાઓ બહાર પાડે છે તો એ છે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ એ બધા આંકડાઓ છે તે બહાર પાડે છે ત્યાર પછી અ જોકર ખાલી ગયા અસ તો મેક્સ લાભ ત્યાર સિંહાસન તો સિંહ સિંહ બેસે છે સિંહને બેસવા માટેનું આસન તો એવું પણ આપણે કહી શકાય તો ઉદાહરણ છે એ આપણા આન્સર આવશે એમાં ત્યાર પછી સિંહ ખાલી ગયા હર ખાલી જગ્યા રાઇટ તો પહેલાંમાં ડિપ્રાઇડ ઓફ અને પછી બીજામાં લીગલ આન્સર આવશે પાટણ જિલ્લાનો બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ વઢિયાર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી ધ સેન્ટન્સ ધ ટુ એર ઇઝ હ્યુમન ઇઝ અ ફ્રેજ આની અંદર આવશે આન્સર ઓકે તો ચાલો આપણે ઝડપથી સોલ્યુશન કરી રહ્યા છીએ રાસપીનો રાસ સરહસ્પદી તો એ નરસિંહ મહેતાની છે પંચીકરણ પંચીકરણ તો પંચીકરણ છે તે અખાની જે છે રસિક વલ્લભ દયારામની છે સુડા બહોત્રી શામળની છે તો આપણો આન્સર આવશે બી ત્યાર પછી ટિસ્યુ કલ્ચર માટે જીવંત કોષને ઓકે જોબને લાગતું છે આપણે જવા દઈએ પોર્ટુગીઝ શાસન ભારતમાં ક્યારે આવ્યો ઓગણીસો ને એકસઠની અંદર પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો દીવ દમણ અને ગોવા જે છે એને આપણે જીતી લીધું અને ભારતની અંદર સંમેલન કરવા સંમેલિત કરી દેવામાં આવ્યું ત્યાર પછી પીપલ ખાલિયા ક્રિમિનલ રેકોર્ડ મસ્ટ નોટ સીટ ખાલિયા ધ સીટ ઓફ જ્યુરી તો અમારા વિથ અને ઓન જવાબ આવશે ત્યારબાદ છે ટ્રાયકો કાર્ડ મુખ્યત્વે કયા વર્ગની જીવાતના જૈવિક નિયંત્રણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે ઓકે આપણે જોબ ને લગતું છે તો આપણે જવા દઈએ છીએ આપણો આ નેક્સ્ટ છે અનલેસ હી ગીવ અપ સ્મોકિંગ તો હી વિલ નોટ રિકવર ત્યારબાદ છે સ્ટેન રિમુવર તરીકે ઓકે આ પણ આપણે જવા દઈએ છીએ ઓકે ત્યાર પછી નીચેના પૈકી કઈ સંસ્થા ક્રેડિટ રેટિંગ એજન્સી નથી તો જો આની અંદર છે એનઆઈસીઆર ઓપીઆર જે ક્રેડિટ રેટિંગ એજન્સી સંસ્થા નથી ક્રિસિલ પણ છે આઈ સી આર એ પણ છે અને આ શ્મેરા પણ છે ક્રેડિટ રેટિંગ એજન્સી જે અલગ અલગ જે બધા રેટિંગ આપતા હોય છે અલગ અલગ તો એના માટેની સંસ્થા જે છે કરંટનો સવાલ છે મતલબ કે કરંટના આધારે સવાલ પૂછેલો છે નીચેની નીચે આપેલી સંખ્યા બંધમાં બેસતી નથી ઓકે આ રીઝનિંગનો સવાલ છે આપણે એને આને જવા દઈએ છીએ અત્યારે રીઝનિંગનો સવાલ છે કેમ કે ગણવું મુશ્કેલ થશે સ્ક્રીનની અંદર એટલા માટે વાંક્ય રચના ઓળખાવો શિક્ષકે મલાર પાસે કાગળ લખાવડાવ્યો લખાવવાની પ્રેરવાની ક્રિયા કરે છે તો એને પોતે નથી લઈ ગયો એને મલાર પાસે લખાવડાવ્યો છે તો આ પ્રેરક વાંક્ય રચના છે ત્યાર પછી ફૂલ્સ એવ ખાલીયા વર્ષની ધ ખાલી ઓફ ધ પીપલ તો ફર્ધર અને માઇઝર એ આની અંદર આપણો આન્સર આવશે તાલુકા પંચાયતની બેઠક સામાન્ય રીતે દર કેટલા મહિને ભરવી જોઈએ તો દર ત્રણ મહિને ભરવી જોઈએ ભક્ત શિરોમણી શ્રી નરસિંહ મહેતા સેના માટે પ્રખ્યાત છે તો એ પદ માટે પ્રખ્યાત છે એમઆરઆઈનું પૂરું નામ શું છે તો મેગ્નેટિક રી રીજન્સ રેજોન્સ એમ ઇમેજિંગ એમઆરઆઈનું પૂરું નામ છે ત્યાર પછી ખેડૂતોનો માનીતો ઉત્સવ વખાત્રી જ કઈ તિથિ આવે તો વૈશાખ સુદ ત્રીજના દિવસે આવે કુદન ઓળખાવો રશ્મિ જઈને સૂઈ ગઈ તો એ જમીને જમીને સૂઈ ગઈ તો કુદન જે છે આમાં જમીને જે છે એ કુદંત આવશે તો મિત્રો આ તો આપણા જે અલગ અલગ જે આપણે ગુજરાતી અંગ્રેજી અને જીકેના સવાલો ઓકે આ વિડીયો સારો લાગે તો તમારા મિત્રો જોડે વધુ બધું શેર કરજો અને હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો લાઇક કરી દેજો થેન્ક યુ